આગળ એક મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે કે જે પાંચ ઓગસ્ટથી જીમ ખોલવાના હતા તે હવે શરૂ થશે તો આજથી પાંચસો નાના મોટા જીમને શરૂ કરવામાં આવશે પાલિકાની એસઓપી પ્રમાણે આ ને શરૂ કરવામાં આવશે તો સભ્યોને અલગ અલગ બેચ સેટ કરવાના રહેશે જીમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે તો પાંચ ઓગસ્ટથી જે જીમ શરૂ થવાના હતા તે આજથી શરૂ થશે પાલિકાની એસઓપી પ્રમાણે આ ની શરૂઆત કરવામાં આવશે જેમાં તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સનું ચોક્કસપણે યોગ્યપણે પાલન કરવાનું રહેશે સભ્યોને અલગ અલગ બેચ સેટ શરૂ કરવાના રહેશે આ મુજબ બેચમાં અમુક જ સભ્યોને એન્ટ્રી આપવામાં આવશે અને આ તમામ પ્રકારની તકેદારી હેઠળ જ જેમને શરૂ કરવાની કવાયત હવે આજથી હાથ ધરવામાં આવશે તો આજથી રાજ્યમાં પાંચસો નાના મોટા જીમ છે તેની શરૂઆત કરવામાં આવશે પાલિકાની એસઓપી પ્રમાણે આ જીમની શરૂઆત થશે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે આ સાથે અલગ અલગ બેચ વાઇઝ સેટ કરવામાં આવશે જીમના જે સંચાલકો છે તેમને પણ ખૂબ તકેદારી રાખવી પડશે તો આજથી આ જીમને જે પ્રમાણે શરૂ કરવામાં આવશે પાંચ ઓગસ્ટથી આ જીમ શરૂ થવાના હતા પરંતુ પાલિકાની જે એસઓપી છે તેનું પાલન કરીને જ આ જીમને હવેથી શરૂ કરવામાં આવશે તો સભ્યોને અલગ અલગ બેચ આ હેઠળ સેટ કરવાના રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે તો સંચાલકોએ ખૂબ જ તકેદારી સાથે જીમની શરૂઆત કરવાની રહેશે સરકારની તમામ પ્રકારની ગાઈડલાઈન્સ નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે જીમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ આ સાથે વાત કરવામાં આવે તો સેનેટાઇઝિંગ સહિતના તમામ મિત્રો અનલોક જે સ્વાસ્થ્યને લગતી ખાસ જે સાધન કહી શકાય એ છે જીમ યોગા સેન્ટર વગેરે આ તમામને સરકારી ગાઈડલાઇન મુજબ પાંચ ઓગસ્ટે શરૂ થઈ જવાનું હતું પણ સુરત મહાનગરપાલિકાની ખાસ એસઓપી જે હતી ગાઈડલાઇન હતી તે મુજબ જીમ દસ ઓગસ્ટ એટલે કે આજથી જે શરૂ થયા છે જોકે તે માટે પણ ખૂબ જ ગાઈડલાઇન્સને દરેક નિયમોનું પાલન કરવાનું છે સુરતના જે કેટલાક જીમ છે તે શરૂ થયા છે પણ ક્યાંક ફી વધારો પણ છે અને પાલિકાની ખૂબ જ ખાસ ગાઈડલાઇન પણ છે તે જ અંતર્ગત આપણે વાત કરીશું સુરતના એક જીમ એસોસિએશનના એક મેમ્બર છે અને ખાસ ગિનેશ વર્લ્ડ રેકોર્ડ ધારક વીસપી ઘરાડી આપણી સાથે જે ફિટનેસ એક્સપર્ટ છે એમની સાથે વાત કરીએ સમગ્ર બાબતે વિસ્પીભાઈ ખાસ કરીને હાલ જે આપણું જીમ પ્રીમિયમ એસોસિએશન છે જીમો સ્ટાર્ટ આથી શરૂ થઈ રહ્યા છે કઈ રીતની ગાઈડલાઈન તમારી જે મિટિંગો થઈ હતી સુરત મહાનગરપાલિકા કમિશનર સાથે કઈ રીતની ગાઈડલાઈનનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે જે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ ગવર્મેન્ટ તરફથી આવી હતી કે મિનિમમ સિક્સ ફીટનો ડિફરન્સ રાખવો સેનિટાઈઝેશન રેગ્યુલર ઇન્ટરવલે તમારે ઇક્વિપમેન્ટ્સનું કરવું એક ક્લાયન્ટ ઇક્વિપમેન્ટ યુઝ કરી લે પછી ઇમિજિયટલી સેનિટાઇઝ કરાવવું તમારો સ્ટાફ બધો કન્ટેનમેન્ટ ઝોનમાંથી નહીં આવવો જોઈએ ક્લાયન્ટ્સ કન્ટેનમેન્ટ ઝોનમાંથી નહીં આવવા જોઈએ આ બધી તકેદારી રાખવાની અમારે થતી હતી અને એ રાખ્યા પછી જ અમે લોકોએ આજથી જીમ મેજોરિટી જીમ્સ આજથી ખોલ્યા જ્યારે તે જ્યારે અમને અમને પરમિશન મળી હતી પાંચ તારીખથી પણ અમે તૈયારી કરી પૂરી અને આજથી અમે લોકોએ ઓપન કર્યું વિશ્વભાઈ ખાસ સવાલ એ છે કે જીમ શરૂ થઈ ગયા છે મોટા જે પ્રીમિયમ જીમ છે એટલે મોટી ક્લબ છે ત્યાં ખાસ કરીને બેથી ત્રણ હજાર રૂપિયા વધુ લેવામાં આવી રહ્યા છે એવી ચર્ચા છે કહી રહે છે કે આ વધુ ચાર છે એક રીતની લૂંટ છે વગેરે કઈ રીતે જુઓ છો હવે વધુ ફીઝ નથી લેતા જે મેમ્બરશીપ ફીસ છે એ તો એની એજ છે ઉલટી અમે એ જ મેમ્બરશીપ ફીમાં અમે એક્સટેન્શન પણ આપ્યું છે ક્લાયન્ટ્સોને જે લોકોએ ડેઝ લોસ કર્યા છે તેનું અને એ બધા જીમનો સેમ રીતે જ અમે ફોલો કરીએ છીએ જે ચાર્જીસ લઈએ છીએ એ અમે કોવિડ સેફટી ચાર્જીસ તરીકે લઈએ છીએ જેમ કે અમે લોકોએ આખો હાઉસકીપિંગ સ્ટાફ જે ટોટલ હાઉસકીપિંગ સ્ટાફ અમે ડબલ કરી નાખ્યો સેનિટાઇઝેશન રેગ્યુલરલી હવે ફોર એક્ઝામ્પલ તમે એક પર્ટિક્યુલર મશીન પર છો તમે જેવું તમારે થ્રી ટી ફોર સેટ્સ તમારા ખતમ થાય એટલે તરત જ હાઉસકીપિંગ સ્ટાફ આવીને આખું મશીન સાફ કરે ડેટોલથી અને સેનિટાઈઝર બેઉથી અને એ બધું ઇમ્પોર્ટન્ટ છે અમે રેગ્યુલરલી એવરી વન આર હાઇડ્રોક્સી એનાથી પાવડરથી અમે લોકો સ્પ્રિન્કલ કરાવીએ છીએ એવરી આર ટોટલ સ્ટાફને અમે લોકોએ કોવિડ નેગેટિવ ટેસ્ટ કરાવીએ છીએ એવરી ફોર્ટનાઇટ કરાવશું એકવાર નહીં એવરી ફોર્ટનાઇટ અમે કરાવીશું અને તમે આજે ટ્રાય કરી જાઓ એસએમસીના જે બી આપણે ટેસ્ટિંગ ઝોન છે અમે મારો કોઈ ટ્રેનર જશે કે અમે આ જીમમાંથી આવે તમને પાછા મોકલી આપે છે કે આ તો તમારે ચાર્જિસ તમારા ઓનર છે એ લોકોએ ભરવાના તમે અહીંયા ફ્રી નહીં કરાવી શકો સો દેટ ઇઝ વન પોઈન્ટ સેકન્ડ પોઈન્ટ આવે મારે જે એરિયા છે મારો ફોર એક્ઝામ્પલ હન્ડ્રેડ પીપલ અમે જો મેમ્બર્સ અહીંયા અકોમોડેટ કરી શકતા હોઈએ તો હવે અમે લોકો બેચ સાઇઝ રાખી છે થર્ટી ફાઇવની તો બાકીના મેમ્બર્સોનું શું શું અમે પાછા મોકલી આપશું શું પૈસા પાછા રિટર્ન કરશું પણ નહીં અમે લોકો તકેદારી રાખીને મેજોરિટી મેક્સિમમ સેફ્ટી રાખીએ છીએ દરેક ટ્રેનર્સ માસ્ક દરેક ટ્રેનર્સ વાઇઝર્સ પહેરે કારણ કે મારે ઇમ્પોર્ટન્ટ છે કે હું મારા એમ્પ્લોઈઝનું બી ધ્યાન રાખું તો એ લોકોની સેફટીનો શું મારા ટ્રેનર્સ પાસેથી તો મેં નેગેટિવનો રિપોર્ટ મંગાવ્યો હું ક્લાયન્ટ્સ પાસે નહીં માગી શકું તો એ જે ચાર્જિસ છે કોવિડ સેફ્ટી ચાર્જિસ એનો છે દેટ ઇઝ થ્રી થાઉઝન્ડ રૂપીઝ ફોર થ્રી મંથસ ક્લાયન્ટ માટે શું સુરક્ષા છે ખાસ કરીને જે રીતે ઓક્સિમીટર હોય કે એ પ્રકારની સો જેમ એન્ટ્રન્સ પરથી જ ફર્સ્ટ ઓક્સિમીટર અને જે ટેમ્પરેચર કંટ્રોલ ગન છે એનાથી થાય છે અને ત્યાં જ જો મને કંઈ લાગે કે નાઇન્ટી ફાઇવ નીચે ઓક્સિજન છે તો રિપોર્ટ કરવામાં આવશે એમને પાછા મોકલવામાં આવશે ત્યારબાદ આગળ આવીને આખું સેનિટાઈઝિંગ પ્રોસીજર એમનું જે કાર્ડથી ટેપિંગ ઇન ને આઉટનો ટાઇમિંગ ઝોન અમે મેન્ટેન કરીએ છીએ અને ત્યાંથી આખું બધું ચાલુ થાય જે લોકર સિસ્ટમ્સ છે લોકર સિસ્ટમ છે ઓપરેશન રાખ્યા છે અમે પણ વોશરૂમ્સ અમે ઓપરેશન નથી શાવર એરિયા વોશરૂમ્સ છે પણ શાવર એરિયાઝ અમે ઓપરેશન નથી રાખ્યા કારણ કે ત્યાં અમે કંટ્રોલ નહીં કરી શકીએ ગેધરિંગનું એટલે લોકર એરિયામાં બી અમારો હાઉસકીપિંગ અલગથી બેસે હવે જે ધ્યાન રાખે કે ખાલી લોકર પૂરતો મૂકીને બહાર નીકળી આવે ત્યાં વધારે વાત નહીં કરે કોની સાથે બેસે નહીં અને જે અમારી સાથે બીજો એક લકીલી અમારી પાસે બીજો એક રૂમ છે તો ક્લાયન્ટ જીમમાં બી જેવા આવે ફર્સ્ટ ફિફ્ટી મિનિટ વોર્મઅપને બધું એ બીજા રૂમમાં પહેલાં કરે અને પછી જીમમાં એન્ટર થાય વિષ્ણુભાઈ માર્ચ એન્ડિંગથી જીમ બંધ થયા હતા જે રીતે લોકડાઉન લાગ્યું હતું છ મહિના સુધી સ્ટાફ અને ખાસ કરીને સુરતના જે જીમ જીમ ચલાવતા લોકો છે તેમને કેટલી તકલીફનો સામનો કરવો પડ્યો ખાસ કરીને વારંવાર તમે લોકોએ આવેદનપત્રો પણ આપ્યા હતા કલેક્ટરશ્રીને વગેરેને તમારી શું આર્થિક કોઈ તકલીફ રહી હતી આર્થિક તકલીફની વાત તો હું નહીં કરીશ પણ ફોર મારા જીમમાં સિક્સટી વન એમ્પ્લોઈઝ છે તો એ લોકોનું ઇન્કમનું શું એ લોકોનો ફેમિલીની ઇન્કમનું શું ગવર્મેન્ટે તો એમ કહી દીધું કે આ અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એટલે એને બંધ રાખો કારણ કે અનઓર્ગેનાઇઝ સેટ ઇન્કમ નહીં આવતી હશે હું સમજી શકું છું પણ દેટ ડઝન્ટ મીન કે તમે ખાલી જીમને એક લાંબા ટાઈમ સુધી બંધ રાખો જ્યારે આપણે સ્ટાર્ટિંગથી ઇમ્યુનિટીની વાત કરીએ કે બુસ્ટઅપ કરવાનું એક્સરસાઇઝ કરો આ તે બધું વાત કરીએ અને જીમ બંધ રાખીએ તો બે વાત તો કેવી રીતે પોસિબલ થાય છે અચ્છા તમે ઇમ્યુનિટી વાત કરો છો ખાસ કરીને તમે ઇન્ટરનેશનલ લેવલે પણ જે છે ટ્રેનિંગ ધરાવો છો ઇમ્યુનિટી કઈ રીતે વધી શકે છે ઇમ્યુનિટીમાં ત્રણ ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક પહેલું તમારું ડાયટ હવે ડાયટમાં કઈ કઈ ચીજો તમે લો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે ડૉક્ટર્સોને બધા જ અમે લોકો ન્યુટ્રિશનસ્ટ બધા જ બોલીએ છીએ કે નોર્મલી બેલેન્સ ડાયટ રાખો જંક ફૂડ નહીં ખાવું વિટામિન સી રેગ્યુલરલી લેવું ઝિંક રેગ્યુલરલી લેવું અને સેકન્ડ આઇટમ આવે છે એક્સરસાઇઝ ને થર્ડ આઇટમ છે સ્લીપ તમારો રેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને જીમ શરૂ થઈ ગયા છે ઇમ્યુનિટી વસ્તે વિસ્પીભાઈ તમને એક સવાલ પૂછવાનું રહી ગયું તમે જે કોવિડ ચાર્જીસ લઈ રહ્યા છો અથવા જે પણ જે પ્રીમિયર એસોસિએશન છે એમણે જે ચાર્જિસ નક્કી કર્યા છે ક્લાયન્ટ તરફથી કોઈ વિરોધ કે અમે જે પણ એક્સ્ટ્રા ફીઝ એક્સ્ટ્રા ચાર્જીસ લઈએ છીએ કોવિડ સેફ્ટી ચાર્જિસ અમે બાકાયદા અમે લોકોએ નોટિસ પર મૂકી છે બધા ક્લાયન્ટ્સોને મેસેજ ગયા છે પહેલેથી એટલે ટોટલ નોટિસ આપીને અમે કામ કર્યું છે ઓલ જીમ્સ જેટલા બી જીમ્સ આમાં અમારી સાથે સંકળાયેલા છે એટલા બધા અને હમણાં સુધી જેટલા પણ ક્લાયન્ટ્સ મારા આવ્યા છે રેગ્યુલરલી એ લોકોએ એક પણ જને ઓબ્જેક્શન નથી લીધું બિકોઝ દે ઓલ નો આજે બહુ સિમ્પલ છે આજે હોસ્પિટલ્સ બી આપણે લઈએ તો કોવિડ હેન્ડલિંગ ચાર્જિસ લે છે શાના માટે લે છે ડૉક્ટરની વિઝિટના બી કોવિડ ચાર્જિસ કરના એક્સ્ટ્રા ચાર્જ આવે છે તમે સ્પાને સલૂનમાં જાઓ તો એક્સ્ટ્રા કોવિડ ચાર્જિસ આવે એ કયા ચાર્જિસ છે તો આ બધા ચાર્જિસ છે આપણે કહીએ કયા ચાર્જિસ પણ એની પાછળ ઘણું બધું લોજિક હોય ઘણા બધા રીઝન હોય તે આપણે સમજવું જરૂરી છે કે કેમ ચાર્જીસ છે વીસમી દસ ઓગસ્ટથી જીમ શરૂ થઈ રહ્યા છે ખાસ કરીને તમે લોકોને કંઈક સંદેશ આપવા માંગશો તમે કહી રહ્યા છો જીમ અને યોગા સેન્ટરથી ઇમ્યુનિટી વધશે ત્યારે કોઈ પણ જીમ યોગા સેન્ટર નહીં પણ કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી દરેક જને એટલીસ્ટ ફોર્ટી ફાઇવ મિનિટ્સ પોતાના સેલ્ફને આપવું જ જોઈએ અને એનાથી જ ઇમ્યુનિટી બુસ્ટ અપ થશે પ્લસ તમારો ખોરાક પણ તમે જો ફોર્ટી ફાઈવ મિનિટ્સ એક્સરસાઇઝ કરો અને તમારો ડાયટ બરાબર નહીં રહેશે સપ્લિમેન્ટેશન બરાબર નહીં રહેશે તો એ કોવિડ નથી તમારો કોઈ દિવસ એને એને જીતી નથી શકવાના સૌથી ઇમ્પોર્ટન્ટ હમણાં જે આપણે સાચવવાનું છે એ જે પેનિક ક્રિએટ થઈ રહ્યું છે ખાસ કરીને હું મારે મને એક નહીં બોલવું પણ બોલીશ કે અમારે જીમનું જે સ્ટાર્ટિંગની વાત થઈ ત્યારે અમારી મિટિંગ થઈ બહુ મોટી ગવર્મેન્ટ તરફથી અને રીત સરના અમને ગભરાવવામાં આવ્યા કે તમે નહીં ચાલુ કરતા બધી વાત કરી કરીને એટલે અમે સમજી કે ઇનડાયરેક્ટલી કહેવામાં આવ્યું તો એ તો ગવર્મેન્ટનો જ ખોટો સ્ટેપ છે તમે પેનિક શું કામ ક્રિએટ કરો છો પેનિકથી લોકોને માનસિક અસર થાય તે નહીં થતું તે બી થાય છે એ લોકોને અસર ખાલી ખાલી લાગે મને ઓક્સિજન નથી આવતું શ્વાસ નથી આવતો મને શરદી થઈ ગઈ છે નહીં હોય તો બી આ એક મેજર ક્લોસ કોઝ છે જે આ પ્રોબ્લેમ કરે છે અમના તો એને બીટઅપ કરવા માટે આ બધાએ થોડી થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવું જ જોઈએ આ હતા વિસ્પી ખરાડી કે જેઓ કહી રહ્યા છે કે ચોક્કસપણે જીમ અને યોગા સેન્ટર ચાલુ રહેવા જ જોઈએ જેથી લોકોની ઇમ્યુનિટી વધે ક્યાંક ને ક્યાંક એક જે ડર છે માનસિકતા લોકોમાં જે પેસી ગઈ છે તે દૂર થવી જોઈએ સાથે જ તેમણે કોવિડ ચાર્જીસની વાત કરી છે જે રીતે બેથી ત્રણ હજાર રૂપિયા જીમવાળા વધારે લઈ રહ્યા છે ફી લઈ રહ્યા છે લૂંટી રહ્યા છે આ પ્રકારના જે વાત છે તેમને પણ તેમણે રદિયો આપ્યો છે તેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક તેમને જે વધારાની ફેસિલિટી ઊભી કરવી પડી છે તે માટેના તેઓ ચાર્જિસ વસૂલી રહ્યા છે અને તેમાં કંઈ ખોટું નથી અને લોકોને સંદેશ આપી રહ્યા છે કે તેઓ પોતાનું સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી વધારી રાખવા માટે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ શરીરને જરૂરથી આપે કેમેરામેન રાહુલ આહિરે સાથે કાદીર શેખ સુરત જીમને શરૂ કરવામાં આવશે સભ્યોને અલગ અલગ બેચ સેટ કરવાના રહેશે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જીમ સંચાલક સાથે વાત કરી તેમણે જે પ્રમાણે જણાવ્યું કે કોવિડની જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે અંતર્ગત તમામ પ્રકારના જે વ્યક્તિઓ આવશે આવશે તેની ખાસ રાખવામાં માસ્ક પહેરવું સેનિટાઇઝિંગ આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરીને જ આ જીમમાં પ્રવેશ આપવામાં આવશે આ ઉપરાંત ટેસ્ટ પણ કરવામાં આવશે સભ્યોના જે વ્યક્તિઓ જીમમાં એન્ટર થશે તેના તો એ ખૂબ જ સારું પગલું આજથી તમામ પ્રકારના જીમની શરૂઆત કરવામાં આવશે